નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકારું છું. કેમ છો બધા? મજામાં હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓ વિડીયો પૂરે શોધી જુઓ. જેથી કરીને તમને ખ્યાલ આવે, ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. આપણે વાત કરીએ આણ્વીય દળ અને મોલ સંકલન. આણ્વીય દળ તો સામાન્ય રીતે કોઈ પણ અણુ છે તેની અંદર રહેલા પરમાણુ ઘટક ના પરમાણીય દળ નો કુલ સરવાળો બરાબર છે એ પદાર્થનું આણ્વીય દળ થાય. હવે આપણે કોઈ પણ પદાર્થ લઈએ, સામાન્ય રીતે આપણે પાણી લીધું H2O, તો H2O ની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ઓક્સિજનનો 1 છે, તેનો કુલ સરવાળો આપણે કરીએ તો આપણે આણ્વીય દળ છે પ્રાપ્ત થતું હોય છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો હાઇડ્રોજન, એની માટે 1 લઈએ તો 2 × 2 થશે, 2 પરમાણુ છે એટલે, અને ઓક્સિજનના છે 16, તો 16 × 2 18 યુનિટ છે એ પાણીનું જે આણ્વીય દળ તરીકે આપણે લઈ શકીએ છીએ. આ જ રીતે અલગ અલગ છે જેના અણુ આપેલા હોય અને પરમાણુની સંખ્યા આપણે જાણતા હોય તો તેની ઉપરથી આપણે આણ્વીય દળ મેળવી શકીએ છીએ. તો આપણે રાસાયણિક સૂત્ર ઉપરથી મિત્રો જોઈએ તો રાસાયણિક સૂત્રની અંદર આપણે આપેલું છે NaCl, તો NaCl સૂત્ર આપણે જાણીએ છીએ સોડિયમનો પરમાણુ છે, ક્લોરિનનો પરમાણુ છે. સોડિયમ માટે છે 23 U અને ક્લોરિન માટે છે 35.5 U. સરવાળો લઈએ આપણે તો 58.5 યુનિટ છે જે આપણે NaCl માટે પ્રાપ્ત થાય છે. આ જ રીતે મિત્રો આપણે સામાન્ય રીતે જો જોઈએ તો પાણીનો અણુ હોય તો 2H2 અને ઓ ની પ્રક્રિયા કરે ઓટોની, તો 2H2O આપણે પ્રાપ્ત થાય છે. તો આ અણુની અંદર આપણે જોઈએ તો હાઇડ્રોજનના 4 ઘટક મળે છે, તો હાઇડ્રોજન માટે 1 લઈએ તો 4 યુનિટ એના થશે, અને ઓક્સિજન છે એના આપણે 2 ઘટક લઈએ તો 16 × 2 = 32 થશે, 32 × 4 = 36 યુનિટ આની માટે પ્રાપ્ત થાય. હવે આપણે જોઈએ છે તો પાણીની અંદર જે દરેક અણુ છે તેની માટેનું આણ્વીય દળ આ રીતે એક જ સરખું જોવા મળે. હવે આપણે દરેક વખતે છે કોઈ પણ કણ છે તેની અંદર પરમાણુ કે અણુ વિશે આપણે જાણતા હોતા નથી, તેની સંખ્યા છે, તો એની ઉપરથી એવોગેડ્રા એ શોધી કાઢ્યો કે કોઈ પણ તત્વ કે પરમાણુની અંદર છે આપણે એના ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન કે કોઈ પણ તત્વની અંદર પરમાણુ કે અણુની સંખ્યા આપણે જાણતા ન હોય, તો એવોગેડ્રાએ કીધું કે આપણે 1 મોલ જે કોઈ પણ અણુ કે પરમાણુ કે તત્વ વિશે જો એની અંદર પરમાણુ, પ્રોટોન, ઇલેક્ટ્રોન કે કાંઈ પણ જાણવું હોય તેની માટેનો આંક આપેલો છે એણે 6.022×10³³ તો આ મૂલ્ય ઉપરથી આપણે તેની અંદર રહેલા પરમાણુ, અણુઓ એની વિશેની સંખ્યા જાણી શકીએ. જેમ કે 1 ડઝનની અંદર 12 નંગ છે, 1 કોળીની અંદર 20 નંગ છે, 1 પંજાની અંદર 5 નંગ છે, આ રીતે આપણે દરેક વસ્તુ જાણીએ છીએ. તો એ જ રીતે આપણે આની ઉપરથી 1 મોલ સંકલ્પના એની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ નાનામાં નાના તત્વ કે કોઈ પણ નાનામાં નાના પરમાણુની અંદર ઘટક કણો છે કેટલા હોય, તો એને એવોગેડ્રા આંક આપવામાં આવ્યો અને 6.022×10³² તેની ઉપરથી કોઈ પણ સંખ્યાનું મૂલ્ય છે આપણે એની પરથી માપતા હોય છે. તો ખૂબ સરળ છે મિત્રો, આ જ રીતે કામ કરતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો. જય હિન્દ.